दर्शनम मंदहास रुचिरानंद पूजितम सुर नरोत्तम धर्म नंदन महं विचूतम। ओम श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमो। अक्षरधामाधिपतये राजाधिराजाय नमो नमः। सर्वावतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। सर्वकारण कारणाय श्री हरि कृष्ण महाराजाय नमो नमः। सदा आनंददायिने आनंद घन मूर्तये श्री सहजानंद स्वामी ने नमो। कठिन तप कारिणे वनवासी श्री नीलकंठ वर्णि राजाय नमो नमः। बल रूपाय महामनोहराय पति समर्थाय श्री घनश्याम महाराजाय नमो। आदिगुरवे सद्गुरुवर्याय श्री गोपालानंद स्वामी ने नमो नमः। सद्गुरु श्री मुक्तानंद स्वामी ने नमो नमः। सद्गुरु श्री गुणातीतानंद स्वामी ने नमो नमः। सद्गुरु श्री ब्रह्मानंद स्वामी ने नित्यानंद स्वामी ने सुखानंद स्वामी ने कृपानंद स्वामी ने नमो। सद्गुरु श्री शतानंद स्वामी ने स्वरूपानंद स्वामी ने नमो नमः। सच्चिदानंद स्वामी ने सिद्धानंद स्वामी ने नमो नमः। सद्गुरु श्री व्यापकानंद स्वामी ने चैतन्यानंद स्वामी ने योगानंद स्वामी ने नमो नमः। सद्गुरु श्री भाई रामदास स्वामी ने भाई आत्मानंद स्वामी ने निष्कुलानंद स्वामी ने प्रेमानंद स्वामी ने सदानंद स्वामी ने इत्यादि सर्वे नंद सद्यो नमो। सद्गुरु आधारानंद मुने नमो नमः। मम गुरु श्री राधारमण स्वामी ने नमो नमः। दादा खाचराय नमो नमः। सर्वधामस्तु मुक्त सर्वेभ्यो नमो नमः। सर्वसाधु हरि भक्तेभ्यो नमो नमः। विक्रम संवत 2069 अषाढ़ सुद बारस शनिवार तारीख 20 जुलाई 2013 आजे जया पार्वती व्रत प्रारंभ थाय। आजना सदविचार। जैक डेंटन स्कॉट नामना एक चिंतके एवं कहूँ, कोई पण माणस एटलो बधो मोटो तो नहीं होतो कि तेने साची कदरना बे शब्दोनी कदर न होय। जरा अपने अपनी मान्यता ने सुधारी लेवी जोईए। अपने लोग घणी वक्त एवी भूल खाई जाइए छे कि भाई एमने कई वखाणनी जरूर नहीं, मान सन्मान की जरूर नहीं, तो हाव निर्लेप है।
આ ભાઈ એવું કહે છે. જોકે એની વાત આપણે માનીએ ઘણી સાચી છે. કોઈ એવા બી હોઈ શકે કે એને એ બી ન પડી હોય. આ તો બધા વિદેશી ચિંતકો છે. આપણા દેશમાં કોક એવા હોઈ શકે, પણ કોઈક જ. બાકી તો પોતાની સાચી કદરના બે શબ્દોની કદર ન હોય એટલો બધો મોટો માણસ તો કોઈ ન હોય એમ. એનું ચોખ્ખું કહેવાનું એમ છે કે સૌની સાચી કદર કરતા રહો, ઉઘાડો. અને આપણા દેશમાં આની અતિ કંજૂસાઈ છે એવું મહાત્મા ગાંધીએ કહ્યું કે આપણે બીજાની સાચી કદર કરવામાં બહુ જ ઊણા ઉતર્યા છીએ. ખોટી પ્રશંસા ખૂબ કરતા હોઈશું, એની કાંઈ ના નહીં, પરંતુ સાચી કદર કહેવાય છે ને એ ઘણી ઓછી. હા, આપણા સ્વાર્થે આપણે આજ દિન સુધીમાં બીજાને બહુ બિરદાવ્યા છે, બહુ વખાણ્યા છે, પણ સ્વાર્થ આપણો હતો, ધ્યેય એવો હતો કે કામ લાગે, પણ એના જ સુખ માટે, એની શાંતિ માટે આપણે લગભગ કોઈને બિરદાવ્યા નથી. માણસ આપણું કામ ઢહળતો રહે, આપણે માટે જીવતો રહે, એના માટે તો આપણે ઘણી વખત ઘણાને મરકીને બોલાવ્યા છે, આપણે ઘરે તેડી લાવ્યા છીએ, એને ઘરે જઈ આવ્યા છીએ, હંભારીને ફોન કર્યા છે, એનો ફોન આવે તો તરત જ ઉપાડીને મીઠે વેણે જવાબો આપ્યા છે, પણ પોતા માટે, સામાન્ય માટે જે કર્યું હોય ને એને કદર કહેવાય. પોતાના માટે કરીએ અને એ હામાની કદર કરી એમ નોંધાવી દઈએ, આ તો બહુ મોટી બુદ્ધિહીનતા કહેવાય, આપણને અક્કલ જ ન કહેવાય. આવું જ્યારે જ્યારે કરીએ ને ત્યારે આપણે મગજ હોય જ નહીં, માથું જ ન હોય તો જ આવું થાય. થોડું ઘણું મગજ હોય તો એટલું ખબર પડે કે ભાઈ આ હું જાણે એના ઉપર પરોપકાર કરતો હોઉં એમ વર્તું છું, અને છે અંદર તો નર્યો મારો સ્વાર્થ, આવો દંભ કરીને મારે શું કામ છે, એમ થવું જોઈએ. આપણે ત્યાં ઘણાક સંબંધો એવા છે તેમાં એમ જ માનવાનું રહે છે કે ભાઈ તમારો તો એ ધર્મ જ છે, કોઈ પણ કદરની ઈચ્છા રાખ્યા વગર આજીવન તમારે અમારા માટે જીવવાનું. એમ પતિદેવ પત્ની પાસે એવી ઈચ્છા રાખે, ઘણા મા બાપ છોકરાઓ પાસે એવી જ ઈચ્છા રાખે, ઘણા ગુરુઓ શિષ્યો પાસે એવી જ ઈચ્છા રાખે. આ સામેના મનની બાબત છે, સેવકોના દિલનો જે ભાવ છે તે સેવ્ય પુરુષોએ કદી હૃદયમાં આવવા દેવો ન જોઈએ. આ જીવન કોઈને સમર્પાય એને માટે જીવી જવું એ એના દિલની વાત છે. આને કેવી રીતે એવો હક ઠોકી બહેરાય? જેમ ઇન્દ્રે એની પૂજા ન થઈ તો તોફાન કર્યું, બારે મેઘને આજ્ઞા આપી અને આખું ગોકુળ ડૂબાડી મારવાની ધૃષ્ટતા કરી. એવું આપણે બધાએ થોડા વધતા અંશે કરતા હોઈએ છીએ આપણા સેવ્ય વર્ગ ઉપર. ઇન્દ્રએ વરસાદ વરસાવ્યો એટલો બધો તો ન વરસાવતા હોઈએ,
પણ હાલતું તો હોય જ. લગભગ પતિ દેવો એવા હોય છે કે એ પોતાની પત્નીને પૂરેપૂરી સતી જોવા ઈચ્છે, ને રોજ હોણા એવા આવે, સીતા જેમ રામને માનતા એમ જ તારે મને માનવો. આવા પતિઓ ભારતમાં બહુ છે, વિદેશમાં નથી જન્મતા. પણ હું એમ કહું છું કે ભારતમાં સીતાઓ જન્મે એ બહુ સારી વાત છે, પણ મારી પત્ની સીતા હોવી જોઈએ આવી વાસનાવાળા પતિઓ જન્મે ને એ આ દેશની નામોશી ગણાય. એને એમ ન થવું જોઈએ, પહેલાં થવું જોઈએ કે હું મારા પતિને રામ માનું અને એ રીતે સમર્પાઈને જીવું. પણ આ હક બેહાડી દે મારી જીકીને એમ, એ પાછો રામ થાય એમ ન હોય કોઈ દી, હાથ ભવે રામ થઈ શકે એમ ન હોય, પણ એને પત્ની સીતા જોઈએ. લો આનું શું કરું, તું સીતા થા તું સીતા થા એમ ગીતા ગાવા કરતા એણે એ જ ધ્યાન રાખવું જોઈએ કે મારે રામ થવું છે, મારે રામ થવું છે, મારે રામ થવું જોઈએ. એને કરવાનું છે, એને એનું કરવાનું હોય ને, ખ્યાલ આવે છે. પણ આપણે બધાને આશા ઊંધી જ રહે છે, તું બદલ તું સુધર તું ઊંચાઈ ઉપર આવ્યો, કે તમે હું તો છું જ. લે તો અમને તો કોઈક દી અહેસાસ થવો જોઈએ ને તમે છો તો ઊંચાઈ ઉપર, અને તમે ઊંચાઈ ઉપર હો તો વગર કીધે અમારે ઊંચાઈ ઉપર આવી જવાનું જ થઈ જાય, વગર પ્રયત્ને તમારા પ્રભાવથી અમારી ઉન્નતિ થઈ જાય. પણ તમે ખુદ નિમ્ન હો અને અમને ઊંચા થાવ ઊંચા થાવ મહાન થાવ એમ જ ફોસ માર્યા કરો, એ ન થાય. અને આ પદ્ધતિ હોવાથી કેટલાક કદર કરવા યોગ્ય નજીકના જ માણસોની ક્યારેય આપણે કદર કરી નથી. આ પદ્ધતિ છે આપણી. આપણે ત્યાં સમર્પિત થઈ જવાવાળાના ઉત્સાહ કરતાં તમે મને સમર્પિત રહો એવી ઉત્સાહવૃત્તિવાળા બહુ માણસો છે, એટલે કદર ક્યાંથી કરાય? કદરને એ હા ઊંધું સમજે, પણ કદર છે નહીં કરવાની. એણે તો આ જીવન મારે આધીન મારી સેવા મારે એવું જ જોઈએ ને, હું એનો આમ થાઉં ને હું એનો તેમ છું, આવું ઘમંડ બહુ લોકોના માથામાં રહે છે. એક વાતનો ખ્યાલ રહે, હું સમર્પિત થવાની ના નથી પાડતો. કોઈને માટે જીવવી જાવું એ આપણા માટે અહો ભાગ્યની વાત છે. આ જગતમાં દુશાસન દુર્યોધનને માટે જીવી જાય, સંજય ધૃતરાષ્ટ્રને માટે જીવી જાય, મંદોદરી રાવણને માટે જીવી જાય, એવા તો કંઈક છે જે આ દેશના આદર્શ નમૂનાઓ છે. એ હોવું જોઈએ, એનો મારો વિરોધ નથી. આ જીવન આપણે દેવોની પૂજા કરીએ, વડીલોનો આદર કરીએ, થવું જોઈએ, કરવો જોઈએ. પણ મારો વિરોધ ત્યાં છે કે આપણે એવો હક જીકી મારવાનો કોઈ હક ધરાવતા નથી. એ માત્ર ને માત્ર હામાના મનમાં ઉદ્ભવવું જોઈએ, આપણા મનમાં રોજ ઉદ્ભવ્યા કરે એનો કોઈ અર્થ નહીં. ખ્યાલ આવે છે તમને? પૂજ્યના મનમાં કાયમ અનેક પ્રકારના પૂજન પ્રકારો ઉદ્ભવ્યા કરે એને શું વળે? પૂજકના મનમાં વિવિધ પૂજન પ્રકારો ઉત્પન્ન થાય એ તો સારું કહેવાય,
એના દિલની ભાવના છે. હવે તો વાત એટલી જ રહી કે પૂજ્ય પૂજકને રાજી રાખવા, એની ભાવનાઓનો આદર કરવો, થોડુંક ખમી ખાવું. એ ચંદન લઈને થોડુંક કપાળે ટાઢું લગાડે તો એના આનંદ ખાતર પૂજ્ય ખમી ખાવું, આ વાત છે. પણ પૂજ્ય રોજ ઉઠીને સેવકને, યાને કે પૂજકને પોતાની મનોભાવના બતાડ્યા કરે, આમ 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 તેમ, એ તો હાવ માર્ગ જ ઊંધો. ખ્યાલ આવે છે? એ માર્ગ ઉપર આપણે વધારે હોવાથી આપણે બીજાની કદર કરવાની વાતને કોઈ દી વિચારી શક્યા નથી, સમજી શક્યા નથી. મહાત્મા ગાંધીજી એટલું જ કીધું કે આપણા દેશમાં બીજાની કદર કરવામાં આપણે બહુ જ કંજૂસાઈ રાખી છે. શું કામ કંજૂસાઈ આપણા દેશવાળાએ રાખી? એનું હું કારણ બતાવું છું કે આપણા દેશની એવી સંસ્કૃતિ છે, કેવી કે સમર્પિત થઈને રહેવું. હવે સમર્પિતના પાઠ ખૂબ આપણા દેશમાં છે અને હારા છે, એની મારે ના નથી, હોવા જ જોઈએ. પણ આશ્રિત વર્ગએ સમર્પિતપણું ખૂબ રાખ્યું એટલે સ્વામી વર્ગ જે હતો એને ગાઢ ગાંઠ બંધાઈ ગઈ અને નિત નવા નવા એના મનમાં આ પ્લાન માંડ્યા આવવા, એણે બગાડ્યું. પછી એણે કદર જ ન કરી અને પોતાનો અધિકાર સમજી લીધો, પૂજ્ય પૂજકની કદર જ ન કરી અને પૂજ્યોને લાંબા સમય આપણે બધા પૂજતા રહ્યા એટલે પૂજ્યના દિલમાં એવું થઈ ગયું, એમ જ હોય ને, તમારે અમને પૂજવાના હોય ને અમારે પૂજાવાનું હોય, બીજો વળી એ ભાઈ આ જ ભૂલ છે. આ ભૂલે જ સારા સારા નિષ્ઠાવાન, બીજાને જ માટે જીવનારા, એવી ઊંચાઈને ધરાવનારા માણસોનીએ ક્યારેય બે શબ્દોની સાચી કદર આપણે કરી નથી. એણે ઈચ્છવું ન જોઈએ, પણ પૂજ્યોએ આ કરવું જોઈએ. સેવકોએ ન ઈચ્છવું જોઈએ, એની ઊંચાઈ છે. પણ સ્વામીઓએ આ ધ્યાનમાં લેવું જોઈએ. જો સ્વામીઓ આ વાતને ન સમજે તો પૂજક પૂજ્યોને કાયમ પછી આધીન નથી રહી શકતા. હા, આમાં થાય પછી, કારણ કે કોક દાડે તો એને આંખ ખુલે કે હારું આ કઈ રીતનું, મરી ગયા આપણે આધીન રહી નહીં, એને માટે જીવી જીવીને. હવે બોઘા જેવો કોઈ દી કાંઈ આપણી વાતને તો સમજતો જ નથી. જેમ રાવણ મંદોદરીની વાતમાં કાંઈ ન સમજો, બોલો. આપણી રામાયણ એમ કહે છે કે મંદોદરી એક મહાન સતી હતી અને રાવણ માટે જીવતી હતી, રાવણનું જ હિત ઈચ્છતી હતી, રાવણનું કલ્યાણ એ હંમેશા ચાહતી હતી, એના માટે વ્રત અને તપ કરતી અને એને માટે પરમેશ્વરને પ્રાર્થના કરતી કે મારા પતિદેવનું મંગળ થાય, કલ્યાણ થાય, ઉન્નતિ થાય, એ સુખી થાય. પણ ઓલો સમજો ખરો, રાવણ સમજો. આ તો મેં એક સંબંધની વાત કરી, આ ઓનલી હું પતિ પત્નીના સંબંધ વિશે નથી ભાષણ દેતો, હું દરેક સંબંધની ભેગી વાત કરી રહ્યો છું. ભગવાને કોઈ દી ભૂલ નથી કરી. ભગવાન અને ભક્ત આ એક અનુપમ સંબંધ છે. ભગવાને કાયમ એના ભક્તને બિરદાવ્યો છે, કદર કરી છે, આદર આપ્યો છે, સાચો શુદ્ધ નિર્મળ પ્રેમ આપ્યો છે. ભગવાન ભક્તને માટે ઉઘાડે પગે દોડ્યા છે, ભક્તને માટે તો યુદ્ધમાં લડ્યા છે, ભક્તને માટે ભગવાને પોતાની પ્રતિષ્ઠાઓ જાવા દઈને પ્રતિજ્ઞાઓ તોડી છે. વરસતા મેહમાં ભગવાને ખભે મોભ રાખી આખી રાત વરસાદને ટાઢ સહન કરી છે. એ એમને બેહી નથી રહ્યા કે હું તો પૂજ્ય છું,
હાવ દાસ થઈ નિર્માની થઈ એના આશ્રિતને માટે જીવા છે ભગવાન. બાકી એવા મોટા હશે ત્યાં એમ હશે ભગવાન જેવા ગુણો. બાકી આ દુનિયામાં સંબંધોના દુરુપયોગ થાય છે, ખ્યાલ આવ્યો તમને? આમ હકથી માણસ બીજાની ઉપર નિયમો, પોતાની ઈચ્છાઓ લાદે, ત્રાસ દે. બે પ્રકારના દુઃખ છે, એક પ્રકારના નહીં. એક, પોતાના આશ્રિત વર્ગની કોઈ ભાવનાને ન સમજે. કંઈ ન સમજે, ખ્યાલ આવ્યો? બેનના અહીંયામાં પાર વગરની ભાવના હોય કે મારે મારા ભાઈને રાખડી બાંધવી છે રક્ષાબંધને, મારો વીરો ખમા મારો વીરો, કોળનો પાર ન હોય. હવે બેન રાખડી બાંધવા જાય, મને એ ચિથરા ફિથરા ન ફાવે, એવું નહીં મને મને આમ બાંધ કોકને જઈને કીધું ને મને એ કાંડે એવું બધું કાંઈ ગમતું નથી હો, એટલે કે મને ગમે એમ જ હું રહીશ, તમારું થવું હોય થાય. આ એક વાત કરી. આમાં બધી સમજો, ટોટલી સંબંધની વાત કરું છું, નોકર અને શેઠના સંબંધથી માંડી ભારતમાં જેટલા કોઈ સંબંધો આદરણીય છે, પૂજનીય છે, પારંપરિક છે, એ બધાની વાત કરું છું. એમાં બંને પક્ષે સમજવાની ઘણી જરૂર જણાય છે, ને જો એમ નહીં સમજીએ તો કોઈની ક્યારેય સાચા અર્થમાં બે શબ્દોય કદર નહીં કરી શકીએ આજીવન. અને એ જતા રહેશે પછી રોશું બહુ. અને એની શ્રદ્ધાંજલિ સભામાં ગુણાનુવાદ કરવાનો જ્યારે થશે ત્યારે ઉલ્લી ઉલ્લીની એક એકથી હવાયા હવાયા ભાષણ ભોંકશું. ત્યારે કોકને એમ થશે કે અત્યારે આટલું બધું ભોંકો છો, એની હયાતીમાં થોડુંક કાંઈક એને શાંતિ થાય કે ના મારીએ કોકે કદર કરી એવું બોલ્યા હોત, સભા નહોતી બોલાવવાની, તમે તમારે હાલતા ચાલતા સહજ કહેવું હતું કે તે મારું બહુ રાખ્યું છે. એની આંખમાંથી આંહોડાની ધાર થઈ જાય, એને એમ થાય કે આ પથરાને ખબર તો પડી કે પાણી જેવી કોઈક ચીજ હોય છે. હે, પથરાને ખબર પડી કે પાણી હોઈ શકે છે એમ. પથરાને એમ થાય બધા પથરા જ છે, પાણી વળી એ કેવું આવે? અલ્યા હોય, અને પથ્થરને પાણીને જ સંબંધ હોય છે. પાણી હંમેશા પથ્થરનો આદર કરે છે, એ ઊભો હોય ત્યાંથી એને વંદન કરીને પડખે ચાલે, પાણી કાયમ પથરાનો આદર કરે. પણ આ પથ્થરે કોઈ દી પાણીને સમજ્યું જ નહીં કે આનામાં કેટલી કોમળતા છે, કેટલી શીતળતા છે, કેટલું તૃષિ હરે એવું છે. યારો પથરા જ રહ્યા એમને બોલો, આપણે કાંઈક પથ્થર જેવા નથી ને કોઈક ભાગમાં, જોવું તો જરૂરી છે. ક્યાંક પૂજ્યો પથ્થર હોય છે, ક્યાંક પૂજક પથ્થર હોય છે, ક્યાંક સ્વામી પથ્થર હોય છે, ક્યાંક સેવક હોય છે, આશ્રિત પથ્થર હોય છે, એવું કાંઈ નથી. એકબીજાની એકબીજાએ સાચા અર્થમાં કદર કરવી જોઈએ. પરંતુ પૂજક સેવક આ તો બધા કદર કાયમ કરતા જ હોય છે, માલિકોની, શેઠોની, સ્વામીઓની, પૂજ્યોની. પરંતુ આ લોકોએ એમની કદર કરવાનું ક્યારેય ચૂકવું ન જોઈએ. એટલું તો આપણે વિદેશની સંસ્કૃતિમાંથી ભારતવાળાએ શીખવું. હા, હસી કાઢવું નહીં, હારું એટલું મારું, આ નિયમ રાખવો, ખ્યાલ આવ્યો? વિદેશવાળા
એની પત્ની કંઈ વિશિષ્ટ એના પ્રત્યે ભાવ બતાવે તો પતિ ક્યારેય આદર કર્યા વગર રહેતા નથી. થેન્ક યુ કેશ. આપણે ને આપણે બધા એવું સમજીએ છીએ એમાં હું એને તો બધું જ કરવાનું હોય ને, એમાં મારે એનું કહેવાનું કાંઈ? મારે થોડા એના વખાણ કરાય એમ કહો? મારે એને કંઈ બિરદાવવાના હોય? હું જ પોતે આખો બિરદાવવા લાયક છું, પછી બીજું કોણ બિરદાવવા લાયક? એમ રેસ માથામાં અમે. ભટ્ટભાઈ, તમારા મદ્રાસવાળાના આગ્રહથી દાદા ગુરુની પુણ્યશ્રુતિમાં જ્યારે મદ્રાસવાસીઓએ કથા કરાવી ત્યારે ત્યાં આવ્યા હતા. એ અરસાનો એક પ્રસંગ છે. મેં કંઈક અમારા સાધુના કોકના વખાણ કર્યા હતા કે એનું આ સરસ, આનામાં આ ગુણહારો. એ વખતે એક બીજા મંડળના સંત હતા, એમણે પવિત્ર સ્વામીને એક બાજુ બોલાવીને કીધું કે તમારા મંડળમાં આ કેવું? એટલે પવિત્ર સ્વામી કે કેમ શું? ત્યારે કે ગુરુ શિષ્યના વખાણ કરે એ તો બહુ ખોટું કહેવાય, કરાય જ નહીં કે. અમારા ગુરુ ક્યારેય અમારા વખાણ નથી કર્યા, એ કરાય જ નહીં, થાય જ નહીં કે. એ કે તમારા ગુરુને એટલું કહેજો કે આ ન કરાય. વખાણાતા છે ગુરુ એ શિષ્યને, શિષ્ય કહેવાય, એનું બગડી જાય. બગડી જાય કે સાચા બે શબ્દ બોલ્યા હોય તો એનું હૃદય રડી જાય, એની કદર કરી હોય તો એનું હૈયું રડી જાય કે માણા બગડી જાય. આ હું કહું છું કે વેવલાઈ કરીને રોજ એમના પપલાવ્યા કરીને આપણા સ્વાર્થે વખાણ્યા કરીને એનું બગાડ નાખીએ જરૂર બગડી જાય. ન બગડી જાય એવું હું નથી કહેતો, પણ સાચી ટાણે બે શબ્દોમાં જો એની કદર કરી હોય તો બગડી ન જાય. બગડી જવાનો હોય ને તોય બચી જાય, ભાગી જવાનો હોય ને તોય ટકી જાય, ભાંગી જવાનો હોય ને તોય ભગવાનને આધારે ઊભો થઈ જાય. એ કેવું થતું છે? પવિત્ર સ્વામી મને વાત કરી, મને કે પહેલાં આવું કહેતા હતા. મેં કીધું આપણા મતમાં બેહતું નથી, પણ એ એવું કહેતા હતા અમારા ગુરુ આમ કરતા. મેં કીધું વંદન કરીએ. પણ મને કે એમના ગુરુ તો કેટલા બધા મોટા. મેં કીધું કોઈ ગમે એટલા પહેલે નંબરે આવ્યા હોય તો એને હો મારકા ન આવ્યા હોય, સંભવ છે? હું ક્યાં ના પાડું છું, મોટા એ મોટા જ, પણ એનો અર્થ એવો નથી થતો કે કોઈ વાતની કસર નહોતી. એમ ખ્યાલ આવે છે તમને? મારું બી કહું છું, તમારું બી કહું છું, પરિપૂર્ણ માત્ર એક પરમાત્મા છે. બાકી આપણા બધા ભગવાને કાંઈક ને કાંઈક ખોટ ખામીને નબળાઈ મૂકેલી જ છે, અને એ આપણા ભલા માટે છે. ભગવાનનો દોષ લેવાની જરૂર નથી, આપણા ભલા માટે જ હશે એવું નહીં, અનેકના ભલા માટે પણ હોઈ શકે છે. એટલે આનંદમાં રહેવું. આ જેક ડેન્ટન સ્કોટ નામના માણસે વાત કરી કે કોઈ પણ માણસ એટલો બધો મોટો તો નથી હોતો કે તેને સાચી કદરના બે શબ્દોની કદર ન હોય. સાચી કદર, આપણે ખોટી ખુશામતમાં તો ભારે પાવરધા છીએ, સમજ્યા? ફિલ્મના માણસોને અભિનય કરીને મસ્ત બોલતા ન આવડે, ગોખ્યા પછી એને એક્ટિંગ સાથે સુંદર વાક્ય રજૂ કરતા ન આવડે, એટલું આપણને એમનામ ગળહુતીમાં આવડે છે. બોલો, આપણા મતલબના કોકના વખાણ કરીને એને પાડી દેવાનું તો આપણે છે ને શકુની મામા જ શીખેલા છીએ, બધા શકુની મામામાંથી. એમાં કાંઈ બાકી રહે એમ જ નથી. પણ સાચી કદર, સાચી કદર, અને સાચી કદરના કાંઈ બહુ મોટા લાંબા ભાષણ નહીં હોતા. હ,
અને એને માટે કાંઈ બહુ મોટા માણા ભેગા કરીને મોટી સભાઓ કરવાની નથી આવતી. એ તો સહજ હોય છે, હાલતા ચાલતા ને બેઠા ઉઠતા હોય છે, સહજ હોય છે. અને મારું એમય નથી કહેવું કે મોટી સભામાં ભાષણોમાં સાચી કદર નથી હોતી, પણ મારું એમ કહેવું છે કે એવું જ કરવું પડે એવું નથી. એમ સાચી કદર ગમે ત્યારે રજૂ થઈ શકે છે. કેવું સરસ કે છે. જો આપણે એકબીજાની સાચી કદર કરતા નહીં શીખીએ તો જીવન જીવવાની મીઠાશ કોઈ દી નહીં આવે. શાક ઘીમાં વગાર્યું હોય, બધા જ મસાલા હોય, પણ એક મીઠું ન હોય તો શાક મીઠું ન લાગે. એમ તમારા જીવનમાં બધું જ હોય, બધા જ મસાલા હોય, પણ એકબીજાની કદર કરવા રૂપ મીઠું રહી ગયું લાઈફ રૂપી શાકમાં, જિંદગી મીઠી નહીં લાગે. જીવશું તો ખરા, મીઠા વગરનું શાક ખાઈ તો લેવું, પણ સ્વાદ ન આવે, જોઈએ એવો ન આવે. એમ કદર કરવા લાયક માણસની જો કદર કરવાની ટેવ નહીં પાડી હોય અને ખાલી ખુશામતથી જ આપણે ગાડું ધપાવતા હશું, જો જોઈએ એવો આનંદ એકબીજાની સાથે રહ્યાનો, એકબીજા માટે જીવ્યાનો નહીં આવે. આ વાત આમ જ છે, એ સમજવી જ રહી. આપકા એક અપના બડપ્પન હૈ. સ્વામી શરણાનંદજી મહારાજ બહુ બડી અચ્છી બાત કર રહે હૈ કે આપકા એક અપના બડપ્પન હૈ, આપકી એક અપની સુંદરતા હૈ, ખુદ કી સ્વયંભૂ હૈ, પર વહ રાગ દ્વેષ રહિત હુએ બિના પ્રાપ્ત નહીં હોતે. વહ બડપ્પન વહ સુંદરતા દોનો રાગ દ્વેષ રહિત હુએ બિના પ્રાપ્ત નહીં હોતે. રાગ દ્વેષ રહિત હોના ચાહીએ. ઇસ સંસાર મેં જો પુરુષ રાગ દ્વેષ રહિત હૈ, જો મહિલા રાગ દ્વેષ રહિત હૈ, બસ વહી દૂસરો કી કદર કર સકતે હૈ ઓર કોઈ નહીં. જબ તક હમારે દિલ મેં રાગ ઓર દ્વેષ હૈ, તબ તો હમારે મોહ સે એસા હી શબ્દ નિકલતે રહેંગે, જિસમે ખુદ કી સરાહના હો ઓર દૂસરો કા ઉપયોગ. અપને લીએ હી હમ જબ તક બોલતે રહેંગે, તબ તક કિસી કી કદર સંભવ નહીં હૈ. કિસી કા સહી અર્થ મેં સન્માન સંભવ નહીં હૈ, ક્યુંકી હમ જબ તક હમારે લીએ જી રહે હૈ, જીતે હૈ, તબ તક ભલા હમ દૂસરો કા કૈસે મંગલ કરેંગે. હમે કુછ નહીં હૈ એસા તો નહીં હૈ. હમારા એક અપના બડપ્પન હૈ ખુદ કા, હમારી એક અપની સુંદરતા હૈ, હમ સભી મેં હૈ, મગર વો ઉસ દિન પ્રગટ હોંગે જિસ દિન હમ રાગ દ્વેષ રહિત હો જાયેંગે. રાગ દ્વેષ ને હી હમારી સુંદરતા કો બાહિર નહીં આને દી. રાગ દ્વેષ ને હી હમારી સહી જો મોટાઈ હૈ વો કભી ભી પ્રગટ નહીં હોને દી. ઇસલિયે હમે રાગ દ્વેષ સે રહિત હોના હોગા, ઓર રાગ દ્વેષ સે રહિત હોને કે લીએ હમે દેહ કો હમારા સ્વરૂપ નહીં માનના ચાહીએ. દેહ સે હમ અલગ હૈ,
हम आत्मा है और हमारे में परमात्मा साक्षात विराजमान है, वही सबका कर्म फल प्रदाता है। इस संसार में जो भी क्रिया होती है वो उनकी वजह से होती है, वो सब क्रिया के प्रवर्तन कराने वाले हैं। हम सब सिर्फ पपेट है, नचाने वाले वो ही है, हम कठपुतले हैं। ऐसी जब तक बात दिमाग में नहीं बैठेगी तब तक भला कोई राग द्वेष रहित नहीं हो पाएगा। चाहे नीचे जमीन पे बैठेंगे बिना आसन, या तो बड़ी गद्दी लगाकर 10 फुट या 15 फुट ऊंचे बैठेंगे, फिर भी राग द्वेष रहित नहीं हो पाएंगे। चाहे हमारा पूरा संसार तिरस्कार करे, या तो सारा संसार हमारा सम्मान करे, इससे राग द्वेष रहित हम नहीं हो सकते। राग द्वेष रहित होने के लिए शिक्षापत्री में भगवान स्वामी नारायण ने जो ज्ञान का स्वरूप किया है वही ज्ञान सिद्ध करना होगा। जीव ईश्वर और माया के बारे में यथार्थ समझ जिसमें है वही राग द्वेष रहित हो सकते हैं, और कोई नहीं। बस इसके लिए ही हम हर दिन सुबह में ये कथा करते रहते हैं। कोई न कोई दिन तो ऐसा आएगा जिस समझ की चाह में हम ये कर रहे हैं वो समझ हमें भगवान प्रदान करेंगे। वो समझ भगवान की है, वो गुण राग द्वेष रहित रहना, वो गुण भगवान का है। हम भगवान के भक्त है, भगवान की उपासना करते रहेंगे तो एक दिन भगवान हमें खुश होकर अपना गुण देंगे। बस वही हमारी सच्ची सुंदरता है, सच्चा बड़प्पन है। इति आज का सद्विचार। श्रीजी महाराज अने मानस में शूँ फरक, परमात्मा अने मनुष्य में एक बहु मोटो फरक छे, काले बात थई थी कार्तिक भगत ने। अब श्रीजी महाराज जे कई पण कार्य करे छे ते बीजाने जणावा पण नथी देता के मैं आ कार्य कर्युं छे, एने एवो भ्रम थई जाय छे के मैं ज कर्युं छे। एने भ्रम थवा दे छे, वेमाय जावा दे छे કે હું કરતા શું। અહો પ્રભુની કેટલી ઉદારતા, આપણને વેમાંય જવા દે કે આ બધું મેં જ કર્યું છે, એમ કર્યું હોય એણે, હા હા હા, કેટલી ઉદારતા। અને આપણે કોઈકે કર્યું હોય તોય બધાને વેમાડી દે કે મેં કર્યું છે એમ માનો બધા, પણ ત્યાં કર્યું નથી, વેમ રાખો એવો, હું કરતા છું એવો। સાચું ગુરુ પૂજન કોને કહેવાય? કલ બાત આઈ થી યોગેશ ચૌહાણજી કો દીજે। સાચું ગુરુ પૂજન એને કહેવાય જે ગુરુજીની આજ્ઞામાં રહે તે જ। કયો બાળક કમનસીબ ગણાય? વાહ, પહેલી લાઈનના છેલ્લા ભાઈને આપો। જે બાળકને જે માગે તે મળી જાય જલ્દી એ બાળક સૌથી કમનસીબ કહેવાય। અચ્છા, પણ આજકાલના છોકરાને જરાય તમે વાળ લગાડો તો તે પોતાને કમનસીબ માને, તરત માગે એ ભેગું બાળકને મળે તો એ સદનસીબ માને। બાળકની માન્યતા એવી છે, અને આ મોટા પુરુષો આવું કહે છે। કાલે અમે વેવલી માતાનું વ્યાખ્યાન કર્યું હતું, વેવલી માતા કોને કહેવાય? હિતેશભાઈ કહે છે, વર્ણવીને વાત કરો લ્યો। છોકરો કહે મમ્મી મારે રોટલી નહીં ખાઈ, સમોસા ખાવા તો હા બેટા સમોસા બનાવી દો, તરત બનાવી દે, પછી જેમ માગે બનાવી જ દે, પપ્પા ના પણ ના ના હું કરતો કરતો એવું કઈ વેવલી માતા કહેવાય, માગે વસ્તુ આપી દે, એમ ખાવા પીવાની જે જોઈએ એનું પરિણામ શું આવે? અશોક માસ્તર ને વેવલી માતા એને લાડ લડાવવા માંડે છે એટલે છોકરો એટલો બધો સ્વાદ્ય થઈ જાય છે કે એને ઘરનું ભોજન પણ ભાવતું નથી અને બહારના હોટલ અને રેસ્ટોરન્ટની અંદર ખાતો થઈ જાય છે। શાબાશ, અને ચરબી વધી જાય શરીરમાં, નાનપણમાં કડંગો આમ કાંઈ ઘાટઘૂળ વગર ન થઈ જાય, આપણને એમ થાય કે આને તણી દી સુધી રંધો મારીએ તો કંઈક ઘાટ થાય। ભગવાને જ્યારે બાળકને જન્મ આપ્યો ત્યારે સરસ મજાનો ઘાટવાળો આપ્યો હોય પેલ પાડીને, પણ આ બહુ ખાખા કરે ને એટલે પાછો વળી કાચી રફ જેવો થઈ જાય, ફરીને પાછો એને ગહીન ઘાટ કરો જ થાય।
અને કાચી રફ થોડી કાંઈ વિટીમ ન ખાય, ઘાટ કરેલો હોય તો વિટીમ ન ખાય. પછી શું થાય, બહુ ઘાટ બગડી જાય ને પછી પરમોટ ડાળે જ લટકે નહીં. એટલે ન લટકે એવું નહીં, આખું ઘર ભેગા થઈ કોક બાવડું પકડે, કોક પગ પકડે, કોઈ હેઠેથી ગોઠળ પકડે, ઊંસો કરે, પકડ પકડ બહુ સારી ડાળ છે, પકડ પકડ ડાળ ફાય ભૂલીને પરમ દેઠો. પછી વળી બીજી ડાળ ગોતે, એ પાછી બે પાંચ વર્ષે ચડે, પાછા બધા ભેગા થઈને પરમોદને જે ઊંસો કરે એ પકડ પકડ જે માંડ હાથ ડાળે અડે 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 ત્યાં એટલા ઠાકી ગયા મૂકી દે પાછો પડે. એ ડાળે એમ નામ ને પરમોદ પડે, એમ ક્યારેક ડાળ પડે ક્યારેક પરમોદ પડે. ઘર ભેગું થઈને રડે, માંડ માંડ ઠેકાણે પડે, આ ઘાટ બગડી ગયો ને એમાં એમ થયું. સાંભળ્યો, હા તો ઠીક છે, છોકરાનો ઘાટ બગડી જાય તો વળી કાંઈ કંઈ મેળ ખાય, પણ જે છોકરીઓના ઘાટ બગડી ગયા વધારે ખાય ખાય એ તો પછી ગાર્બેજમાં જાય, કાંઈ એ ખપે નહીં. માટે જરા જે કહે એ તરત બનાવી દેવું, કડીક રોવે ખાઈ લે પછી એને મેળે, એવા શું હવાદના બધા ઠઠારા. પછી ખબર નહીં હો તમારે સંસારમાં બધું એવું જ હોય તો, આપણે તો આ બધી મારી રીતે હું તો કૂટ્યા કરું, તમારામાં મારે બહુ ડાપણ કરાય નહીં, પણ હવે થઈ ગયું. હલો, સૌના માથે મોટાનો ભય હોવો જરૂરી શા માટે છે? દયાળુજી કહે છે, હલો, કોઈ પણ માણસને જ્યારે મોટાનો ભય જ ન હોય તો ધીરે ધીરે એ ઉદ્ધત થઈ જાય, વંઠી જાય, અને એને જે યોગ્ય કરવું ઘટતું હોય ને એ ન થાય અને અયોગ્ય કરવા લાગે એટલે એનું અહિત થાય. ભય વિના કોઈનું ઠેકાણું નહીં, બિના ભય ઠેકાણું નહીં. પરસ્પર અભાવ અવગુણ આવે ત્યારે શું કરવું જોઈએ? ગુણસાગરજી, ખુલાસા કરી લે તો અભાવ ગુણથી બચી શકાય, સંપના આત્મીયતા વધે. ખુલાસા કરી લેવા, પ્રેમથી મળી અને કાં ગળી જવું, પણ બીજા ત્રીજાને કહેતા ફરવું નહીં. સાંભળી લીધું? અને જો આમ ન કરવામાં આવે તો શું થાય? બીજા ત્રીજાને કયા કરીએ ને જ્યાં કહેવાનું હોય ત્યાં કહીને ખુલાસો ન કરીએ તો? દાસભાઈ ના પો, અંદર અંદર આત્મીયતા ન રહે, ન જ રહે ને. એક માણસની તાસીર તમને બતાવી દઉં, હું હોક તમે હો બધાની, મેં બહુ વાર અનુભવી છે એટલે કહું છું. મારી વાત તમે એને શું કામ કરી, મન ન કહેવાય હું તમારો નથી. આ બહુ દુઃખ થાય છે, આમાંથી બહુ જ દુઃખ થાય છે. અરે ભાઈ, આગળ મોટા હોય ને એને કહે છે ને તોય દુઃખ થાય છે. આ છે જીવની તાસીર. માટે કહું છું કે એની યારે જ ખુલાસો કરવો, હિંમત રાખીને, અને કહેવું કે હું ઉપર કહેત કે બીજાને કહેત પણ તો તમને ગમત નહીં. માટે તમને કહું છું, કહેવું કે તમારથી બેનું બીજા ત્રીજાને કહેત તો તમને એમ થાત કે મને કહેવું હતું ને, એટલે તમને કહું છું. એક વાર કહું, બે વાર કહું, આનાથી ઘડીક એકબીજાને મોઢા લાલ પીળા થશે, આંખમાં જરીક તમને અંગારા જેવું લાગશે, પણ તમને તાંબાનપત્ર લખી દઉં, તમારી આત્મીયતા નહીં તૂટે. હેતને સંબંધ તમારા છે એ જળવાઈ રહે, પણ તમે એ વ્યક્તિને જણાવો જ નહીં અને એની પાછળથી બીજા ત્રીજાને વાત કર્યા કરો તો એ નિંદામાં ખપે છે અને દ્વેષમાં ખપે છે અને કોકને નીચો ઉતારવાની ભાવનામાં ખપે છે. એનો સુધારો કરવા માટેની એ વાત નથી, આવું સાબિત થાય છે. ખ્યાલ આવ્યો? ઠીક છે, એમના વડીલને મોટેરાને કહીએ એ કંઈ ખરાબ નથી, પણ માણસની તાસીર આવી. તમારા છોકરાએ કાંઈ ભૂલ કરી અને તમારા છોકરાનો જે મિત્ર હોય એ તમને કહે કે તમારો છોકરો આવું કરે છે, ચીટિંગ કરે છે, નેટમાં આવું જોવે છે, એણે આ SMS કર્યા હતા આવું, એટલે એમાં તમારા છોકરાનું એને બગાડ્યું હું, મને કયો જોઈએ?
એના બાપને કીધું એમાં એનું શું બગાડ્યું, પણ એને ગમે નહીં. મિત્રાચારી તૂટી જાય ને, કાં તો ઓલ્યાને લે કે તે કેમ મારા બાપાને કહી દીધું, હવે તારે અહીં અમારે નહીં, અમારી ગ્રુપમાં તું નહીં. એક બે છોકરાને મેં કહ્યું કે તમે બધા આવું કરો છો તો એને બાપાને કહેતા હો તો કે તો અમને કાઢી નાખે, એટલે કે મિત્ર મંડળમાંથી અમને તિલાંજલિ આપી દે, એટલે અમે જાણીએ બધું એકબીજાનું, પણ કોઈના વાલીને કહીએ નહીં. સાંભળ્યું તમે? વાલીને કહે તો વાંધો શું છે, છોકરાને સુધારો ન થાય, પણ નથી ગમતું એને. સુધરવું તો કોકને જ છે, બાકી નાને સુધરવું પડે છે, અને સુધરવું તો પડે તોય સારું છે. હું હા આવી બાદ દિમાગ મેં મોક્ષ માર્ગમાં અસાધ્ય રોગ થયો કોને કહેવાય? બ્રહ્મસ્વામી, જ્યારે પરસ્પર એકબીજાનો અભાવ આવે ત્યારે એને મોક્ષ માર્ગમાં અસાધ્ય રોગ થયો કહેવાય. સરસ સરસ. મિત્રને શત્રુ માનવા લાગે, શત્રુને મિત્ર માનવા લાગે, સાચા હિતેચ્છુ મિત્રને ક્યારેય મિત્ર રૂપમાં માને નહીં, આને કહેવાય અભાવ અવગુણ રૂપ અસાધ્ય રોગ. જીવનો અપરાધ શ્રીહરિ ક્યારે માફ કરે છે? પંકજભાઈ ડી પટેલ. દાસનો દાસ બનીને, હરિભક્તનો દાસ થઈને રહે, પોતાની સમજણ છોડી દેવાનો અભ્યાસ કરે, અને મનનું ધાર્યું બીજાની માન્યતા પોતાનું મનનું ધાર્યું મૂકી દે, પોતાની સમજણ ત્યાગ કરી બીજાની જ સત્સંગની જ સમજણ ગ્રહણ કરે, ત્યારે શ્રીહરિ એનું બધું માફ કરે છે. આપણામાં કાંઈક સદગુણો હોય કે કાંઈક થોડા ઘણા સારા કામ થતા હોય, તેની કેવા પ્રકારની સાઈડ ઇફેક્ટ આવી શકે છે? ચિત્તસાગરજી, આપણામાં કાંઈક સદગુણો હોય એની શ્રેષ્ઠતાને લઈને બીજામાં ગૌણભાવ આવે, એટલે 5 પૈસાનું હોય આપણી પાસે એને લઈને બીજાના 5 કરોડનું નુકસાન જાય. સરસ. દસમા પૂરનું છેલ્લું 54મું તરંગ વાંચીએ છીએ. 1-6 પીરસન લીલા, 7-17 શ્રીહરિ પ્રસાદ મહિમા, 18-25 નિશ્ચયવાળાના લક્ષણ, 26-40 વિપત્તિ આવે ત્યારે નિશ્ચયની પરીક્ષા. આ રીતે આ તરંગમાં આગળની 6 ચોપાઈ લીલાની છે અને 25-7-40 બધો જ ઉપદેશ છે. હરિ કી પૂજા કિનજો કેસર ચંદન તે, સંત કી પૂજા કરત ભયે હરિજન પરમ નેહ. કાલે વાત આવી હતી કે સંતો બધા પંગતમાં પાટલા ઉપર બેસી ગયા અને ભગવાન એમને પીરસવા આવ્યા. એ વખતે હરિભક્તોએ ઘણા જ હેતથી કેસર ચંદનાદિકે કરીને શ્રીહરિની પૂજા કરી હતી, તે પછી તે સહુએ સંતોની પૂજા કરી. મહારાજની તો પહેલાં પૂજાય કરી લીધી છે અને મહારાજને જમાડી પણ લીધા છે, હવે સંતોને જમવા બેહાડ્યા છે. અને એ વખતની રીત એવી આમાં સ્પષ્ટ દેખાય છે કે સંતો જ્યારે બધા જમતા પંગત માટે બેસતા ત્યારે હરિભક્તો સંતોની પૂજા કરતા હતા, એવું આમાં વારે વારે આવે છે. સંતોને ચંદન ચર્ચીને ફૂલહાર પહેરાવ્યા, ત્યાં સુધી ધર્મકુમાર શ્રીહરિ ફૂલદોલ ઉપર બેઠા, બધા સંતોની પૂજા કરીને પાર્ષદોની પણ પૂજા કરી, કારણ કે તે પાર્ષદો સેવક બનીને કાયમ શ્રીહરિની સેવા કરતા હતા. સૌની પૂજા થઈ રહી ત્યારે શ્રીહરિએ રૂમાલથી કસીને કમર બાંધી પીરસવા તત્પર થયા, અને તે સમયે બધું ભોજન પીરસવા લાગ્યા. ભોજનમાં જેટલા પકવાન હતા તેને શ્રીહરિ ભાવથી પીરસતા. શ્રીહરિને સંતોના ઉપર ઘણો જ પ્રેમભાવ હતો અને તેથી શ્રીહરિ વારંવાર સંતોને પીરસતા. જ્યારે સૌને બધું ભોજન પીરસાઈ રહ્યું ત્યારે શ્રીહરિ પીરસતા બંધ થયા અને પોતે વાસુદેવ હરે એમ બોલીને સંતોને જમવાની લીલી ઝંડી આપી, અર્થાત આજ્ઞા કરી. વાસુદેવ હરે એમ બોલવું એને જમવાની છૂટ કહેવાય છે, આ પારિભાષિક શબ્દ છે. શ્રીહરિનો રાજીપો જોઈને સંતો હરખભેર જમવા લાગ્યા. જે પ્રેમી સંતો હતા તેઓ તો મૂર્તિને દેખીને શરીરનું ભાન ભૂલી જતા. મહારાજને જોયો ને એટલે પછી એને કાંઈ ભાન નહોતું રહેતું, સચ્ચિદાનંદ સ્વામી જેવાને.
જમતા જમતા પણ મૂર્તિમાં તાન રહેતું, મૂર્તિને જોઈને ગુલતાન થઈ જતા. જે જે ધામમાં મુક્ત હતા તેઓ અત્યંત દારૂણ તપ કરતા હતા, તે બધા તપનો ત્યાગ કરીને અહીંયા પંગતમાં આવી ગયા. શ્રીહરિનો ઘણો ભારે રાજીપો જોઈને સંતોમાં છુપાઈને બેસી ગયા. શું કામ? પ્રસાદ લેવા. આ પ્રસાદનો મહિમા છે, પ્રગટ પરમાત્માનો પ્રસાદ. એક એક સંત કે જીય મે આઈ, એક એક સંત કે જીય મે આઈ, અનંત મુક્ત જેવત રહાઈ, અનંત મુક્ત જેવત રહાઈ. હરિ રહે ભૂમિ પર જ્ઞાન લગહિ, હરિ રહે ભૂમિ પર જ્ઞાન લગહિ, સંત કૃપી રસત હોય ત્યાં લગહિ, સંત કૃપી રસત હોય ત્યાં લગહિ. અનંત ધામ કે મુક્ત હી દેતા, અનંત ધામ કે મુક્ત હી દેતા, આવત ભયે સમય જોઈ દેતા, આવત ભયે આવત ભયે સમય જોઈ દેતા, આવત ભયે સમય જોઈ દેતા, ધામ તપસે સુખ જો અનંતા, ધામ તપસે સુખ જો અનંતા, હા સબ માન તરહંતા. અદ્ભુત વાત કરે, માન તરહંતા. જ્યારે સંતોની પંગત પડી હોય, ભગવાન સ્વામિનારાયણ પીરસવા કેડ કસીને આવ્યા હોય, એ વખતે એક એક સંતના અંતર આત્મામાં ધામો ધામના અનંત મુક્તો પ્રસાદ લેવા પ્રવેશી જતા હતા. ભૂત પ્રવેશી જાય એમ. જ્યાં સુધી શ્રીહરિ ભૂમિ પર રહ્યા ત્યાં સુધી સંતોને પીરસીને જમાડતા હતા અફર. તે સંતોને જમવાનો સમય જોઈને અનંત ધામના મુક્તો આવી જતા, એ સંતોમાં પહેરી જતા, પંગતમાં આવી જતા, કાંઈક એવા સંતના રૂપમાં પણ તે ધામ તથા તપના કરતા પણ અહીંયા આનંદ ઘણું વધારે સુખ તેઓ માનતા શ્રીહરિના પ્રસાદ. ઈહા કો મહિમા અપાર હી કેવે, ઈહા કો મહિમા, અહીંયાનો અપાર મહિમા કહેતા ત્યાં ત્યાં. હરિ કે મરજી ત્યાં લગ રહેવે, જ્યાં સુધી ભગવાનની મરજી હોય ત્યાં સુધી અહીંયા રહેતા, સંતોમાં પ્રવેશ જતા રહેતા. હરિ કી મરજી કો કરત ન ત્યાગા, હરિ કી મરજી કો કરત ન ત્યાગા, મરજી મે માનત અપાર હી કેવે, ઈહા કો મહિમા અપાર હી કેવે, સંત જેવત જ્યાં લગહી હરિ પીરસત રહા, અનંત મુક્ત જેવત તહુ ભોજન કબો ન ખૂટતા,
જ્યાં સુધી સંતો જમતા ત્યાં સુધી શ્રીહરિ તેમને પીરસતા રહેતા. ત્યાં અનંત મુક્તો આવીને જમતા છતાં ભોજન ક્યારેય ખૂટતો નહીં. કારણ લક્ષ્મીજી અદૃશ્ય રૂપે આવીને ભોજનના જથ્થા ઉપર બેસી જતા પરમાત્માની સેવા માટે, સંતોની સેવા માટે માં લક્ષ્મીજી ભોજન ખૂટવા નહોતા દેતા. તેથી તે ભોજન અખૂટ રહેતું. શ્રીહરિ તે વાતને છુપાવી રાખતા. જાણતા ખરા કે લક્ષ્મીજી, હે સંતો, તમારી સાચી માં જ બાળકોને જમાડવા અન્નના જથ્થા ઉપર આવીને બેહે છે, ખૂટવા દેતા નથી. ગજબ કી બાત હે. આવી તો અનંત વાતો છે, તેની કોઈને ખબર પડતી નથી. પરજા તો આપણને નાના મોટા કાંઈક થયા હોય ને એને જાહેર કરીને મોટભા થવાનો દાંડિયો બહુ છે. મહારાજ તો આવું બધું છુપાવી રાખવામાં માનતા. આ તો માણવાની વાત છે. જે આપણે માણવાની વાત હોય ને એ બીજાને જણાવીને ખર્ચી ન નખાય. ભિખારી થવું હોય તો એ ધંધો કરવો. બાકી ભગવાને આપણને જે અનુભવ કરાવ્યો છે તે આપણી નિજી સંપત્તિ છે, આપણા માટે છે. એને માણો, બસ માણો, જિંદગીભર માણો. એ વેચવાની વેચવાની ચીજ નથી યાર. સમજ પડવી જોઈએ કે કઈ વસ્તુ બીજાને માટે છે ને કઈ વસ્તુ ભગવાને માત્ર પર્સનલ આપણા માટે આપણને આપી છે. આપણા માટે આપેલી ચીજ આપણે મોટા થવાનું ઉપસવા જો કોકને વેચી દેશું ને તો ભૂખે મરશું. પછી ભગવાનને શું કહેશું? હરી સે અધિક ના કો સામૃથ જાને નહીં કોઈ મે. પરમાત્માની દિવ્ય વાતો તો ખૂબ છે, તેની કોઈને ખબર પડતી નથી. તે પાત્ર વિના કોઈને કહેવાય નહીં. એના માટેનો પાત્ર જોઈએ. સ્વામી કહે, હું તો બધું લખું છું. કેમ જે જો લખીએ નહીં તો તે ક્યારેય જાહેર થાય નહીં અને સદાને માટે લુપ્ત થઈ જાય. માટે પરમાત્માએ જે જે પ્રતાપ બતાવ્યા છે સત્સંગમાં, જે જે દિવ્યતા હતી, જે જે આમ બધાને માટે થતું હતું, કોઈ કરતા હતા, એ બધું હું તો જાહેર કરું છું. મને ખ્યાલ આવે એટલો તો બધું તો મારાથી નથી થઈ શકતું એવું સ્વામીનું કહેવું છે. ભગવાને બહુ સામર્થ્ય વાપર્યું છે. હરીસે અધિક ના કોઈ સામૃથ જાને નહીં કોઈ મે. પ્રગટ હરે જય સોય, પ્રગટ હરે જય સોય, ધર્મ દેવ ઘર પ્રગટ ભયેવું. આપણા પરમાત્મા સર્વોપરી છે, ના ના, જે પરમાત્મા છે એ સર્વોપરી છે. અને આપણા પરમાત્મા એમ કહીને તમે તમારા પરમાત્માને સીમિત નહીં કરો. જે પરમાત્મા છે તે બધાના છે. આ તમે એમ કહી શકો, હે મારા નાથ, હે મારા વાલીડા, હે મારા પિયુડા, મારો ભગવાન મારી રક્ષા કરશે. પણ આપણા ભગવાન એ એવા ભાગ ન પડે. ભગવાન હોય એ બધાના હોય, બધાના હોય એ જ ભગવાન કહેવાય. લોકો માને નહીં એ વાત એમ નહીં રહી, પણ ભગવાન આપણા જ છે ને બીજાના નથી. આપણા જ ભગવાન સર્વોપરી છે ને બીજાના ભગવાન સર્વોપરી નથી, આવું બોલાય નહીં. બીજાના ભગવાન ને આપણા ભગવાન બે નહીં. સર્વોપરી જે છે તે એક જ ભગવાન છે.
એ જ સર્વોપરી છે. માટે ખોટા અહમ મમત્વે કરીને ભગવાનની ગરિમાને ઘટાડવાના શબ્દો પ્રયોજવા નહીં. એમ કંઈ ભગવાનને સર્વોપરી માની લીધા છે એવું કોઈ ભગવાન આદિ સંતો મુક્તો સ્વીકારતા નથી. કે આપણે ઉપસવાન અમે સમજણવાળા છીએ અને અમે સર્વોપરી જાણીએ છીએ, બીજા કોઈને આમાં ખબર પડતી નથી, એવું પોતાનું માર્કેટિંગ કરવાની વાત છે. પોતાનું ટોળું મોટું કરવું, અમે દુનિયામાં કંઈક કર્યું એવું દેખાડવું, આવો વિચિત્ર રાગ છે. ભગવાન હું તમે ન કહીએ તો પણ સર્વોપરી છે, હતા ને રહેશે. આપણે એ પ્રચાર કરીને આપણો પ્રચાર બહુ કરવાનો દાંડિયો ન રાખવો. ભગવાનનો પ્રચાર આપણા પ્રચારનું સુગમ અને સરળ માધ્યમ છે. હરીસે અધિક ન કોઈ સામૃત જાને નહીં કોઈ મેં, હરીસે અધિક ન કોઈ સામૃત જાને નહીં કોઈ મેં. આપણા ભગવાન સર્વોપરી છે કહેવાનો અર્થ શું ખબર છે? આપણે સર્વોપરી છે, ભગવાન સર્વોપરી છે, એના ઉપર વજન ઓછું છે. આપણા આપણા એ શબ્દ ઉપર વજન એમાં બહુ છે. ભગવાન સર્વોપરી છે એમ બોલવામાં હવા જ નહીં આવે. કેમ છે? ભગવાન સર્વોપરી થાય એમાં આપણને શું અવાજ આવે? આપણા ભગવાન સર્વોપરી, હા, એ આપણા આપણા ટોળાના આપણા અહમ મમત્વનો જે માલિકર ભાગ ભળન મજા આવે એ જુદી હોય. ભગવાન સર્વોપરી સર્વોપરી છે ને એમાં હું, અને એમાંય બહુ હવા જીવને ક્યારે આવે? બીજા કોઈના નહીં, ત્યાં તો એને આમ એમ છે. આ એ રાગ દ્વેષનો જે મજા છે ને એ અજ્ઞાનીઓનો જબરો ખેલ છે. અને સાચા જે મોટા પુરુષો છે એ આવા રાગ દ્વેષના સુખ ભોગવતા જ નથી. એ તો ભગવાનને સર્વોપરી જાણે એટલે માણે બસ. અધિક ન કોઈ સામ્રત જાને નહીં કોઈ મે, સાચું સર્વોપરી પણ આ છે. ભગવાન સિવાય કોઈને અધિક ન માને, દેહને સંબંધીને ઘરને ધનને વિષયને કોઈને નહીં. ભગવાન જ સર્વથી સમર્થ છે, સર્વથી અધિક છે. માટે તેથી વધારે સામર્થ્ય કોઈમાંય જાણવું નહીં, તેથી વધારે સુખ કોઈમાંય જાણવું નહીં, તેથી વધારે ક્યાંય લોભાવવું નહીં, તો એ સમજણ કહેવાય. પ્રગટ હરી જે હોય ધર્મ દેવ ઘર પ્રગટ ભયે, હું પ્રગટ હરી જે સોય ધર્મ દેવ ઘર પ્રગટ ભયે. એવા જે પરમાત્મા પુરુષોત્તમ ધર્મદેવને ઘેરે પ્રગટ થયા છે. પ્રગટ હરી પર ભાવ અપારા, પ્રગટ હરી પર ભાવ અપારા, ત્યાં મેં સંશય કરે ન લગારા, ત્યાં મેં સંશય કરે ન લગારા, દેશ કાલ કરી વિષમ જો, દેશ કાલ કરી વિષમ જો, જીયકે મન ફરી જાવે તો, 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 યા મે સંશય કરે ન લગારા, યા મે સંશય એનું નામ પ્રગટ હરી પર ભાવ અપારા, પ્રગટ હરી પર ભાવ અપારા. હવે સ્વામીને પોતાને પ્રગટ પરમાત્મા મળ્યા છે ને એનો જે ખુમારી છે ને એનો જે ભાવ છે, પરમાત્મા પ્રત્યે એમને જે નિષ્ઠા છે એની અહીંયા અદ્ભુત વાત કરે છે. સાંભળજો, જો સહુને પ્રગટ શ્રીહરિના ઉપર અપાર મહિમા પૂર્ણ ભક્તિભાવ છે, તેમાં કોઈ લગાર પણ સંશય કરતા નથી. ચાહે ગોપાલ સ્વામી હોય, મોટીભાઈ, લાડુભાઈ, સાધુ હોય, હરિભક્ત હોય, સંસારી હોય, ભણેલા હોય, અભણ હોય, ગુજરાતના હોય, મહારાષ્ટ્રના હોય, દેશના વિદેશના હોય, બાળક હોય, વૃદ્ધ હોય, ધનવાન હોય, ગરીબ હોય, પણ જેને ભગવાન ઓળખાણા છે સાચા અર્થમાં એને લેશ સંશય નથી થતો, ક્યારેય નહીં. જીવનું મન ફરી જાય, વિચાર બદલાઈ જાય,
જાણું, પણ જીવ નો બદલાય. ખ્યાલ આવ્યો તમને? ક્યારેક મન ફરી જાય, મનના વિચાર બદલાઈ જાય, પણ જીવ અંદરથી એમ કે ખબરદાર ઊંચું નીચું થામાં, એ મનજી તારે મગજમાં નહીં બેહે. સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે છે છે, હેઠું બે. પછી કહે છે, વાત પ્રકોપને લીધે ચિત્ત ક્યારેક ભ્રમી જાય તોય નિશ્ચય ન જાય. શરીરનું ભાન પણ ન રહે, પણ નિશ્ચયનું ભાન અંદરથી સૂક્ષ્મપણે રહે. બેભાન અવસ્થામાં ભગવાનનો નિશ્ચય રહે. ચારે વર્ણ આશ્રમનો વિવેક ક્યારેક રહે નહીં, પણ નિશ્ચયનો વિવેક મટે નહીં. હે, એને જેવા સમયે બધા જ વર્ણ આશ્રમ સમાન લાગતા હોય, પણ ભગવાન તો એને હૈયામાં વાલા લાગતા હોય, એ મટે નહીં. પછી તો તે પોતાની જાતિ સિવાયનું જેનું તેનું ખાવાય લાગે, કારણ કે વર્ણ વિવેક વયો જાય એટલે જેનું તેનું ખાવા લાગે. જેનું જેનું ખાવા લાગે એનો મતલબ એ ન થાય કે એને ભગવાનનો નિશ્ચય વિયોગ્યો છે. નિશ્ચય તો ટકે છે, ક્યારેક કપડાં પહેરે કે ન પહેરે, પણ નિશ્ચય કોઈ દી ઉતારે નહીં. ભલે ને એવું ઠેકાણું થઈ જાય કે કપડાં પહેરે કે ન પહેરે, ઠેકાણા વગી ન થઈ જાય, કાંઈ ઠેકાણું રહે નહીં, જેમ તેમ બોલવા માંડે. પણ ભગવાન એકવાર ગળે ઉતરી ગયા, ખલાસ, પછી એ નીકળતું નથી. બધા જ લોકોને તે વિપરીત રીતે જુએ, બોલાવે, હો એટલું બધું ઊંધું મગજ થઈ જાય એનું, બધાને ઊંધી રીતે બોલાવે. તમે કહેશો એ વળી કેવી રીતે? કોઈ પણ રીતે તેની બુદ્ધિ એવી ફરી જાય કે તે ક્યારેક ખાય અને ક્યારેક ન ખાય, મળત્યાગ કરીને પાણી પણ ન લે, ખાતા ખાતા મળત્યાગ કરે, કોઈ જગ્યાની શુદ્ધિ અશુદ્ધિ પણ ધ્યાનમાં ન લે, પોતાની માતાને વિપરીતપણે પત્ની કહીને બોલાવે, પત્નીને કે હો મેરી મૈયા, બધું આવું કરે, બેન કે, પણ નિશ્ચય ન જાય. ભગવાન અંદર આત્મામાં અનુભવાના ઓળખાઈ ગયા પૂરું કે છે. તાતકું પુત્ર કરી કહેવે, એના બાપને એમ કે બેટા આવ્યો, અરે તારી ભલી થાય. પુત્રકું તાત કરી કે ટેવે, દીકરાને એમ કે તમે મારા પિતાશ્રી છો. બાપુજી આ શું બોલો છો? પિતા છો એટલે કહું છું. બાપુજી, હા પિતાજી, આવું થાય. એસી મતિ વિપરીત હોય જાવે, તો હું હરિકો નિશ્ચય ન જાવે, તો હું હરિકો નિશ્ચય ન જાવે. આ નિશ્ચયની વાત આવી છે લ્યો, આધારાનંદજીએ લખી. જાગ્રત મેં હરિકો નિશ્ચય જૈસે, સ્વપ્ન મેં રહે તૈસે કો તૈસે, રોગ દીર્ઘ કૌ તન મેં હોવે, રાતરૂ દિવસ પીડા કર રોવે. જોયું, જાગ્રત અવસ્થામાં જેવો ભગવાનનો નિશ્ચય હોય, એવો ને એવો નિશ્ચય સ્વપ્ન અવસ્થામાં પણ રહે રહે રહે. શરીરમાં કોઈ દીર્ઘ અસાધ્ય રોગ થાય અને તેની પીડાથી રાત દિવસ રોતો રહે, કદાચ રડતો રહે, આવું હોવા છતાં તે કોઈ અજાણ્યું દારૂ માંસવાળું ઔષધ ક્યારેય ખાય નહીં, ન જ ખાય. શરીર પડી જાય તો કુરબાન. એક ઘડી વારમાં જ મોત થાય એવું દુઃખ પડે, છતાં તે કોઈ મલિન મંત્રનો જપ કરાવે નહીં. નવીનભાઈ દવે એવું કહેતા હતા, રાજકોટ ગુરુકુળના ત્રષ્ટિ શાસ્ત્રીજી મહારાજના શિષ્ય, કે મારા બાપાને રોગ બહુ થયો હતો. પહેલાં એ લોકો કરાંચી રહેતા, કે એમ મટે નહીં, ખૂબ સુખી ઘર. પછી એકવાર એક વૈદ્ય આવ્યો, એણે કીધું કે આને મટાડવાની દવા હું જાણું છું. બોલી બહુ ન જ શકતા, ભયંકર લખવાની વિદના હતી. તો એ પૂછ્યું કે શું દવા છે? તો કે કબૂતરને મારી, એને બાળી, એની ભસ્મ કરીને તમને દેવી પડે. એ ડોહા પૂરું બોલી નહોતા એકતા, તોય અકળાણા કટમક આને કટમક દેહ પડી જાય તો કુરબાન, પણ મારા દેહને ટકાવવા મારે કોકના દેહ પાડવાના. આ ખુમારી, નિશ્ચયની આ ખુમારી છે. આને ભગવાનનો નિશ્ચય કહેવાય. ભગવાનનો જેને નિશ્ચય હોય અને ભગવાનની આજ્ઞાની કાંઈ વેલ્યુ જ ન રાખે, એને ભગવાનની વેલ્યુ હોય? ઉપાસનાનો આરંભ તો આજ્ઞા પાલનથી થાય છે. જેટલી આજ્ઞા પડે એટલી ઉપાસના થઈ કહેવાય, બાકી બધું ડિંડક.
આ વાત હોનાની છે, કોઈ પિત્તળની સમજતા નહીં. એક ઘડી વારમાં જ મોત થાય એવું દુઃખ પડે, છતાં તે કોઈ મલિન મંત્રનો જપ કરાવે નહીં. સાંભળ્યો, ગજબની વાત છે, ગજબની વાત. મલિન મંત્રનો જપ કરાવે નહીં, ગજબની વાત છે. બ્રહ્મસ્વામી વાલીરા વરુના મિત્ર, શું નામ, સુરાવરુની વાત કરતો, બહુ સારી છે. હા, વિડા જોઈએ. હા ભાઈ, માઇક સાંભળો. માણસાના વાલેરા વરુના મિત્ર સુરાવરુ હતા, અને માણસાના બાજુનું નોર માણસા ગામ કહેવાય, એના એ ગામધણી હતા. અને બાલમુકુંદ સ્વામી દ્વારા એમને સત્સંગ થયેલો, એટલે ગુણાદિત્યાનંદ સ્વામીના શિષ્ય બાલમુકુંદ સ્વામીને એ ગુરુ માનતા હતા. પછી એકવાર બહુ બીમાર પડ્યા, તે ખાટલામાંથી ઊભા થવાય નહીં, કાંઈ ખવાય પીવાય નહીં, આવા પરવશ થઈ ગયા. પણ અખંડ મહારાજનું ભજન કર્યા રાખે. પછી એની દીકરીને દયા આવી, એ નોર ગામમાં એક હામલો કરીને વાળંદ રહેતો હતો, અને એ એ વખતે કોઈ દોરા કે ધાગા કરે તો લગભગ પ્રાય માણસોનો તાવ મટી જતા એવી એ ગામની માન્યતા હતી. એટલે દીકરી કે એ હામલા પાસે જઈ અને કહે છે કે બાપુજીને બહુ તાવ આવે છે, આ ત્રણ ત્રણ દિવસથી ખવાતું પીવાતું કાંઈ નથી, તું એક દોરો કરી દે ને. તો હામલો કે બા એ વાત ન કરતા, કે જો કે બાપુને ખબર પડે કે આમલે દોરો કર્યો તો પછી મારા ગામમાં રહેવું ભારે પડે, માટે એ નહીં. ત્યારે એની દીકરી કહે છે કે આમલા તું કરી દે, આ જવાબદારી મારી કે કાંઈ થાય તો. પછી એ રાજકુંવરી હતી એટલે બીજું તો કાંઈ બોલાય નહીં, બાએ જવાબદારી લીધી, બાએ જવાબદારી લીધી એટલે દોરો કરી દીધો. ને પાછા એ બાએ કહ્યું કે હું બાપુને ખબર નહીં પડવા દઉં કે એમના ખાટલાની જે પાંગત હોય અહીંયા પાંગતમાં ગોદડા હેઠે કે હું બાંધી દઈશ, કે એટલે બાપુ ખબર નહીં પડે. દરબારોમાં દીકરીને બા કે, હા દીકરીને બા કે, બાપુ હોય તો એ દીકરીને કે બા, કુંવરી બા, કુંવરી બા. એટલે એની દીકરી આવી, અને પછી એ બાપુની સેવામાં એ દીકરી જ હતી, એટલે થોડુંક આમ નાવા માટે ખાટલામાંથી ઊભા કર્યા, ત્યારે ખાટલો થોડોક વાળીને હરખો કરતા હતા, ત્યારે હેઠે પાંગત્ય દોરો બાંધીને પાછું ગોદડું વાંસાડી દીધું, ને વાંસાડી પાથરી દીધું, ને બાપુને હુવરાવી દીધા. અને ઠાકોરજીને કરવું કે ચોથે દિવસે તાવ ઉતરી ગયો અને બપોર પછી સાજા થયા. પણ ઓલા જ્યારે હુવાર્યા ત્યારે ઘડીક નિદ્રા આવી ગઈ હતી, અને નિદ્રા આવી એમાં બાલમુકુંદ સ્વામીએ એ નિદ્રામાં સપનામાં દર્શન દીધા, અને દર્શન દઈને એવું બોલ્યા કે સુરા ખડ વાઢ્યું ખડ કે, અને પાછા એટલું બોલતા ગયા ખડ વાઢ્યું તો ખરું પણ ખાધુંય ખરું ને. એ સુરાવરુને મગજમાં લાગી આવ્યું કે હું ખડ વાઢ્યું છે, હું ખડ ખાધું છે, મારા ગુરુ બોલ્યા કંઈક હશે તા ખરા. એ વિચારમાં ઓલા તાવના વિચારો અને શરીરની માંદગી બધી વહી ગઈ. આજ વિચારમાં હું મેં ખડ વાઢ્યું, હું ખડ ખાધું, અને પછી તો તાવ ઉતરી ગયો. એટલે સાંજકના કહે છે કે બેટા આજ તો ભૂખ લાગી છે, ખાવાનું બનાવીને. એટલે ખાવાનું બનાવ્યું, જેમાં પછી થોડી વાર ત્યાં ટેલતા હતા વાંચરીમાં, એટલે દીકરીએ ખાટલો હંકેલી અને ઘડીક ઊભો કર્યો. પછી આમ જોતા જ ખાટલો ઊભો થયો ને તો દોરો ખાટલાની પાંગત્ય દોરો ભાળી ગયા, અનલાઇટ થઈ કે મારા ગુરુ કહી ગયા હતા ખડ વાઢ્યું પણ ખડ ખાધું કરો, એ વાત સાચી. તરત બોલાવી એ કે બેટા આ દોરો ક્યાંથી લાવી, તો કે બાપુ તમે આ એટલે જ હાજર થયા છો. દીકરી કે જો ત્રણ દિવસથી કાંઈ ઓલું ન થતું, એ આપણા આમલા વાળંદનો કે દોરો બાંધ્યો એટલે કે તમે હાજર થયા, તમને ભૂખ લાગી. એટલે તરત પહાયતાને બોલાવ્યો એ કે આમલાને બોલાવી આવ્યો કે મર્યો આમલો, તો આમલો આવ્યો એ કે જીવું હોય તો સવાર પહેલાં ગામ બહાર નીકળી જાય છે કે એ કે તે મારો દોરો બાંધ્યો કે હું સ્વામિનારાયણનો આશ્રિત છું, તને ખબર છે કે બાપુ સ્વામિનારાયણ સિવાય બીજું કંઈ માનતા નથી, અને તે મારો દોરો કરી દીધો કે દીકરી તો કે તે હું કામ કરી દીધો કે મને પૂછ્યા વગર આમલાને કાઢી નાખ્યો, ને દીકરી કાંઈ ન થયું, કાંઈ રક્ષા ન થઈ, આમલો ગામ મૂકીને ગયો. કેવી નિષ્ઠા છે, કેવી ઉપાસના, નિશ્ચયની વાતો તો આવી છે. બોલો, આ સાચા સર્વોપરી માન્યા કહેવાય. ભુવે અરુ મલિન દેવકી આમાં આવ્યું ને, જો
એક ઘડી વારમાં જ મોત થાય એવું દુઃખ પડે, છતાં તે કોઈ મલિન મંત્રનો જપ કરાવે નહીં અને કોઈના મંત્રેલા દોરાને શરીર પર બાંધે નહીં, ખાટલે બાંધે નહીં. કોઈ ભુવાનો કે મલિન દેવનો તે ક્યારેય વિશ્વાસ કરે નહીં. સત્સંગ રાખતા કદાચ નુકસાન થાય તો પણ તે પાછો પડે નહીં, પણ સત્સંગમાં આગળ આગળ જ વધે. આને કહેવાય ભગવાનનો નિશ્ચય. 15 ચોપાઈ રહી છે, નિશ્ચયની વાત બહુ સારી છે. તો કાલે સવારે પ્રશ્નોત્તરીની 15 ચોપાઈ આપણે વાંચીને પૂર્ણાહુતિની આરતી પૂજન વગેરે કરી લઈશું. અત્યારે અહીંયા કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજ.